કે જ્યાં ખાડા ના હોય. અમદાવાદમાં ધોધમાર વરસાદમાં શહેરીજનોના હાલ બેહાલ છે. શહેરીજનોએ તરીને એકથી બીજા એરિયામાં જવું પડ્યું હતું. હવે પાણી તો ઓસરી ગયા, પરંતુ ચંદ્રની સપાટી જેવા રોડથી નગરજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. જુઓ અમદાવાદમાં ખખડી ગયેલા રોડનો આ ખાસ અહેવાલ. પહેલા પાણી, પછી ખખડેલા રોડથી પ્રજા પરેશાન. એએમસીના પાપે ચંદ્રની સપાટીનો થઈ રહ્યો છે અહેસાસ. કોઈની કમર તો કોઈના ભાંગી રહ્યા છે હાડકા. ટેક્સ ભરીને પણ પ્રજાને મળી રહી છે પરેશાની. આજે વર્લ્ડ હેરિટેજ સિટી અમદાવાદ, એ અમદાવાદ જેની ગણના ગુજરાતના સૌથી વિકસિત શહેરમાં થાય છે, જે રાજ્યની આર્થિક રાજધાની કહેવાય છે. પણ આ શહેરના રોડ જોઈ તેને શું કહેવું તે તમે જ નક્કી કરી લેજો. દિવસે ડાન્સ કરાવતા અને રાત્રે હોસ્પિટલમાં પહોંચાડે તેવા આ રોડથી પ્રજા ત્રાહિમામ છે. નવા નક્કોર વાહનો ભંગાર બની રહ્યા છે, જ્યારે વાહન ચાલકોના હાડકા ભાંગી રહ્યા છે. અમદાવાદમાં રસ્તામાં પડેલા ખાડા નહીં, પરંતુ ખાડામાં રહેલા રસ્તા શોધવા માટે G24ની ટીમ અમદાવાદમાં નીકળી છે. આ દ્રશ્યો તમે જોઈ શકો છો. અમદાવાદના ગોતા વિસ્તારના સ્થાયી સ્વરાજ રોડ અને ગોદરેજ ગાર્ડન સિટીનો રોડ, કે જ્યાં રોડ છે કે ખાડા છે તે કહેવું મુશ્કેલ છે. કોઈ પણ વાહન સ્મૂધ રીતે ચાલી શકતું નથી. આ દ્રશ્યો જોઈ શકો છો કે જાણે ડિસ્કો રોડ હોય તે પ્રકારની સ્થિતિ પ્રવર્તી રહી છે. ન માત્ર આજની, જ્યારે પણ ચોમાસાનો વરસાદ આવે ત્યારે આ રોડની આ સ્થિતિ થઈ જાય છે, અને દિવાળી જાય ત્યાં સુધી આ રોડ સમોસૂત્રો થતો નથી, જેના કારણે વાહન ચાલકોને અને સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. જુઓ આ દ્રશ્યો, તમને અહીં રોડ હોય તેવું લાગે છે? અહીં રોડને શોધવો મુશ્કેલ છે, કારણ કે રોડ પર ખાડાઓનું સામ્રાજ્ય છે. ગોતાના ગોદરેજ ગાર્ડન સિટી વિસ્તારમાં રોડની એવી દુર્દશા છે કે મસ મોટો ટેક્સ આપીને પણ પ્રજાને પરેશાની મળી રહી છે. રોડ ક્યાં છે? ખાડા છે, રોડ તો છે જ નહીં. હું સિનિયર સિટીઝન છું, 2015થી આ રોડ ઉપર નીકળું છું. આવી પરિસ્થિતિ અગાઉ પણ જોયેલી છે અનેક વખત. તંત્ર કોઈ રીતે સુધરે એમ નથી. સ્માર્ટ સિટીની જરૂર નથી, જનતાને સ્માર્ટ કરો. ખબર જ હોય છે કે વરસાદ પડવાનો છે, તો જૂન મહિનામાં ખાનગી એજન્સીઓને કામ શું લેવા આપે છે? એટલા કામ જૂન મહિનાથી કામ આપી દે છે તો કરોડો રૂપિયાનો બગાડ થાય છે. હવે એ બગાડ થવાની ખબર જ છે કે 10-12 ઇંચ વરસાદ પડવાનો છે અને ખાડા રસ્તામાં થવાના જ છે, તો એ ઓક્ટોબર પછી કામ આપે તો એટલો પૈસાનો બચાવ થાય. સરકાર ઉપર કોઈ ભરોસો નથી મને, કે આપણે મારા જેવા યુવાનો કેટલાય હશે, નોકરી માટે બી જતા હશે, કોઈના રોજ એક્સિડન્ટ બી થાય છે. જગતપુરનો નવો બ્રિજ બન્યો, એક્સિડન્ટ બી થઈ રહ્યા, કોઈ બી સરકારનું કોઈ પગલું મને દેખાઈ નહીં રહ્યું. ગોતા વિસ્તાર સૌથી વ્યસ્ત વિસ્તાર છે, વાહન ચાલકોની સૌથી વધુ અવર જવર અહીં રહે છે. પણ આ વિસ્તારનો રોડ વાહન ચાલકો માટે હોય તેમ લાગતું નથી. ક્યાંક કપચી છૂટી પડી ગઈ છે તો ક્યાંક રોડ તૂટેલો છે. આવા રોડની શહેરીજનોએ અનેક ફરિયાદો કરી છે, પરંતુ કોઈ જ સમાધાન આવી રહ્યું નથી. રોડની તો વાત જ જવા દો. હમણાં પરમ દિવસે 4000 નો ખર્ચો કરાવે, 2 જમ્પર પતી ગયા. આગળના બમ્પરે તૂટી જાય છે, પાણી ભરેલું, એટલે ખાડાની કંઈ જ ખબર રહેતી નથી. અને ગાડીઓ અમારે તો રાત દિવસ ટેક્સીમાં ચલાવવાનું હોય, એટલે રોડમાં તો સખત કંટાળી ગયા છીએ. ખાડામાં જ ચાલીએ છીએ. રોડ એવું તો કંઈ રહ્યું જ નથી. હું દિવસમાં 4 વખત અહીંયાથી નીકળું છું, અને ગાડી તો ગાડી, પણ આપણે બી બેક પેઇનના ઇસ્યુ થઈ જ જાય છે. અને ડૉક્ટરને અઠવાડિયે બતાવવા જવું પડે છે બેક પેઇનના લીધે. હાવ એટલે હાવ ખરાબ રસ્તા છે, અને બિલકુલ મતલબ સમજો આ રિપેરિંગ થાય અને પાછા 2 દિવસમાં પાછા એવો ને એવા થઈ જાય છે. અને અમારા ગાડીના મેન્ટેનન્સ કરીને અમે થાકી ગયા છીએ, કેમ કે રસ્તા કોઈ બનતા જ નથી. જાય ખાડામાં રસ્તો કે રસ્તામાં ખાડો? અરે ચંદ્ર ઉપર ચાલીએ છીએ આપણે અત્યારે. ચંદ્ર ઉપર પાણી નથી, પણ અહીંયા પાણી ને ખાડા બે છે. આ રોડ પર આટલો ભંગાર રોડ છે નહીં, બધા ખૌ, તંત્ર બધું બોગસ છે, બધા ખૌ પગર ભેગા થયેલા છે અહીંયા.
વરસાદે અમદાવાદ કોર્પોરેશનની પોલ ખોલી નાખી છે. મેઘરાજા પહેલા મુશળધાર વરસ્યા અને શહેર તરતું બની ગયું. હવે આ રોડ જુઓ, રોડના કામમાં કેટલો ભ્રષ્ટાચાર થયો હશે તે જોઈ શકાય છે. જમાલપુરનો આ બ્રિજ સાવ બિસ્માર થઈ ગયો છે. હજારો વાહનો જ્યાંથી પસાર થાય છે તે મોટી હોનારત સર્જી શકે છે. ચોમાસાની શરૂઆત થાય અને શહેરની સ્થિતિ બદલાઈ જાય છે. દરેક જગ્યાએ ખાડાવાળા રોડથી વાહન ચાલકોએ પસાર થવું પડી રહ્યું છે. જમાલપુર બ્રિજ પાસે અત્યારે હું ઉપસ્થિત છું. આપ દ્રશ્યો જોઈ લો કે અહીં ખાડા પડી ચૂક્યા છે. બ્રિજ ઉપરથી વાહન ચાલકોએ જો પસાર થવું હોય તો તેમને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડે એ પ્રકારની સ્થિતિ, અને વાહન ચાલકો અહીંથી જ પસાર પણ થઈ રહ્યા છે. અધિકારીઓને વારંવાર રજૂઆત કરવામાં આવે છે, પરંતુ તેમ છતાં જે સમસ્યાનું સમાધાન આવવું જોઈએ એવો કોઈ સમાધાન નથી આવતો. અને શહેરમાં રોડ ઉપર જે ખાડા પડવાની સ્થિતિ છે, બિસ્માર રોડની જે સમસ્યા છે એ યથાવત જ રહી જાય છે. આ અમદાવાદનો ઘૂમા વિસ્તાર છે, જે વિસ્તાર જ્યાં અનેક મોટા લોકો રહે છે. પણ બોપલથી ગુમા જતો માર્ગ જુઓ, રોડ પર ખાડા જ ખાડા છે. એવા ખાડા કે તે કોઈનો પણ જીવ લઈ શકે છે. શહેરમાં વરસાદની શરૂઆત શું થઈ જાય છે, રસ્તાઓની હાલત બગડી જાય છે. અત્યારે દ્રશ્યો આપ જુઓ કે અહીં રોડ ન હોય, જાણે ગામડાના રસ્તા હોય એ પ્રકારના દ્રશ્યો અત્યારે અહીં જોવા મળી રહ્યા છે. આ અમદાવાદ શહેરના રસ્તાઓ છે. આ એ રસ્તાઓ છે ઘુમાથી ગુમા તરફથી બોપલ તરફ જતો જે રોડ છે એના આ દ્રશ્યો છે. અને લોકોને હાલાકી પડે એ પ્રકારની સ્થિતિ અહીં જોવા મળી રહી છે. વાહન ચાલકો અહીંથી કઈ રીતે પસાર થવું એ સૌથી મોટા સવાલ છે. આપ જુઓ કે વરસાદી પાણી, ખાડા, ખાબોચિયા સાથે જ તમામ જે લોકો છે હાલાકી ભોગવી રહ્યા છે, પરંતુ આ સમસ્યાનું સમાધાન અધિકારીઓ ક્યારે લાવશે એ સૌથી મોટો સવાલ છે. અમદાવાદ ગુજરાતમાં સૌથી વધુ ટેક્સ સરકારને આપે છે. સરકારે શહેરનો વિકાસ પણ કર્યો છે, પરંતુ વિકાસ ગુણવત્તા વગરનો છે. ભ્રષ્ટાચારની સ્પષ્ટ ગંધ તેમાં આવતી રહે છે, કારણ કે શહેરમાં વરસેલા સામાન્ય વરસાદમાં જ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ત્યાર પછી હવે ખાડાઓનું સામ્રાજ્ય થઈ ગયું છે, ત્યારે પ્રજાને પરેશાની સિવાય કંઈ મળતું હોય તેમ લાગતું નથી. બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા. આ ખાડા તમારી